नमस्कार, आप निहाली रहा छो न्यूज़ 5 चैनल। तो हवे जोईए समाचार વિગતવાર। વાત કરવામાં આવે ધાનેરાની, તો ધાનેરા નગરપાલિકા શોપિંગ સેન્ટર મામલે આવતીકાલે હાઈકોર્ટમાં તારીખ। ધાનેરા નગરપાલિકાના શોપિંગને હરાજીનો મામલો હાઈકોર્ટની ડબલ બેંચમાં છે, જેની આવતીકાલે સુનાવણી થશે। ધાનેરા નગરપાલિકાના શોપિંગમાં દુકાનો લેનાર તેમજ સમગ્ર ધાનેરાની નજર આવતીકાલની હાઈકોર્ટની ડબલ બેંચની તારીખ પર છે। ઇન્દ્રભાઈ તુવર દ્વારા નગરપાલિકા શોપિંગની હરાજી મામલે સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટની ડબલ બેંચમાં અરજી કરાઈ હતી, જેની આવતીકાલે તારીખ છે અને સૌની નજર આવતીકાલની તારીખ પર છે। અને સૌથી મહત્વની વાતો પર નજર કરીએ તો ધાનેરા નગરપાલિકાના 608 લોકોએ હરાજીમાં ભાગ લેવા 25,000ની રકમ ભરી હતી, એટલે કે 1,52,00,000 રૂપિયા નગરપાલિકામાં ડિપોઝિટ રૂપે જમા થયા હતા। અને 138માંથી 32 દુકાનોની હરાજી હજુ બાકી છે, અને 1,52,00,000ની રકમની ડિપોઝિટમાંથી કેટલા લોકોને પૈસા પરત અપાય તેની માહિતી પણ નગરપાલિકા પાસે અત્યારે ઉપલબ્ધ નથી। તે ઉપરાંત હરાજીમાં દુકાન મેળવનાર કેટલા લોકોએ 25% રકમ ભરપાઈ કરી છે તે માહિતી પણ નગરપાલિકાના કર્મચારીઓ પાસે ઉપલબ્ધ નથી તેવું કહી રહ્યા છે। શા માટે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ આ માહિતી છુપાવી રહ્યા છે? કેમ ધાનેરા નગરપાલિકા દ્વારા લોકોની ડિપોઝિટ પરત નથી અપાઈ રહી? હજુ કેટલા એવા લોકો છે જેમને 25% રકમ ભરી જ નથી? આથી અનેક આવા સવાલો છે જે ધાનેરાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ આ સવાલોના જવાબ કોઈની પાસે નથી।